અંકલેશ્વરમાં પાઇપલાઇન બાદ હવે પાણીના કુલરમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ફિલ્ટર પાણીના જગમાં દેશી દારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું હતું. બુટલેગરો દેશી દારૂનો સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકા પોલીસે 3 ઇસમની અટકાયત કરી દેશી દારૂ તેમજ રિક્ષા અને પાણીના કુલર જપ્ત કર્યા હતા. અંકલેશ્વરમાં પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશી દારૂની હેરાફેરીનો કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે 3 બુટલેગરોના આ મામલામાં ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી દેશી અને વિદેશી દારૂ પર પોલીસે સપાટો બોલાવ્યો છે, પરંતુ બુટલેગરો પણ કોઈને કોઈ કિમિયા અપનાવી દેશી વિદેશી દારૂ સપ્લાય કરી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે હવે બુટલેગરો દેશી દારૂનો સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા 3 બુટલેગરોને 18 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. અંકલેશ્વર પંથકના જીતાલી સેંગપુર રોડ ઉપરથી રિક્ષા નંબર GJ16AT5693માં કેટલાક બુટલેગરો પાણીના જગમાં દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે જીતાલી રોડ પર બાતમીવાળી રિક્ષાને રોકી તેમાં રહેલા પાણીના જગમાં તપાસ કરતા દેશી દારૂનો 18 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. રિક્ષામાં સવાર અને ચાલક બલરામસિંહ ચૌહાણ, અનિલ ઠાકોર, દિલીપ વડવી મળી 3 ઇસમોની અટકાયત કરી હતી. તો બીજી તરફ દેશી દારૂનો જથ્થો આપનાર મહિલા બુટલેગર કમળાબેન વસાવાને વોન્ટેડ જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અંકલેશ્વરમાં જ પાઇપલાઇન મારફતે દારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે પોલીસની ઘોંસ વધતા બુટલેગરો દારૂની હેરાફેરી માટે હવે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે.